કુંવરજી ગણપતિની ઉપસ્થિતિમાં સિકલ સેલ નાબૂદી મિશન અંતર્ગત બારડોલીના સરભણ ખાતે કાર્યક્રમ યોજાયો. સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદીનો કેન્દ્ર સરકાર દ્વારા લક્ષ્યાંક રખાયો છે. ત્યારે આ લક્ષ્યાંક માટે સમગ્ર દેશ સહિત ગુજરાતના 14 જિલ્લાઓમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરાઈ છે. अंबाजी उमरगामना आदिवासी क्षेत्र मुख्य 14 जिल्लाओं विविध हेल्थ एंड वेलनेस सेंटर खाते आ कार्यक्रम योजना है. सिकल सेल एनीमिया नाबूदी मिशन अंतर्गत देश में 0 થી 40 वयना जे बाळको छे एना नागरिकों आवनार दिवसों में स्क्रीनिंग पण करवामां आवनार छे. આજે દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં 6.8% જેટલી આદિવાસીઓની વસ્તી છે. આ આદિવાસી વસ્તીઓમાં સિકલસેલનું જે પ્રમાણ છે એ સિકલસેલનું પ્રમાણને આખા દેશમાંથી નાબૂદીકરણ કરવા માટે, એટલે કે જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવ્યું એવી જ રીતે રજત જયંતિ ઉજવીશું તે દિવસોમાં એક પણ બાળક આદિવાસીઓની વસ્તી ધરાવતા ગામડાઓમાં એક પણ બાળક સિકલસેલવાળું ન જન્મે તેની ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ આજે વર્ચ્યુઅલ મિટિંગના માધ્યમથી અમને બધાને ચર્ચા કરવાના છે. તેના ભાગરૂપે આજે સરવણ અને ભુવાસણ મુકામે આવ્યું. सूरत सिविल हॉस्पिटल में सामाजिक अग्रणी कल्पेश मेहताए स्वर्गवासी पिता की मासिक पुण्यतिथि निमित्ते